કેમ ગુપ્તામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બરોલી ગામેથી નેક્સ્ટ યોર કેમ ગુપ્તા અને અમારા કેમેરામેન રાહુલ કુમાર બંને સાથી મિત્રો મરી બરોલી ગામથી દૂર ચોટાસણ ગામે એક સાપ આવેલો છે મિત્રો. તો એમની સૂચના પ્રમાણે આ ઈંટોના પાછળ છુપાયેલો છે. તો સાપ કયા પ્રકારનો છે? જે સાપ હશે આપણે રૂબરૂ કરી દર્શક મિત્રો, આ સાપ ને અંગ્રેજીમાં ઇન્ડિયન સ્પેક કુબરા પ્રજાતિનો સાપ છે. આ સાપના અંદર ન્યુરોટોક્સિક નામનું જીવલેણ ઘાતક કાતિલ ઝેર સમાયેલું હોય છે, જે નાડી તંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને કામ કરતું બંધ કરી દે છે. તો મિત્રો, કોઈપણ સાપ ઝરેલો હોય અથવા બિનઝરેલો, શિક્ષણ વગર, જાણકારી વગર કોઈપણ સાપોને હેન્ડલ કરવા નહીં, કારણ કે ત્યાં જીવનું જોખમ બની રહે છે. જ્યારે કોઈપણ સાપ કરડે, ઝરેલો સાપ હોય અથવા બિનઝરેલો, તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલમાં પહોંચી જવું. ત્યાં સાપોના ઝેરમાંથી બનાવેલી સ્નેક એન્ટીવેનમ સિરમ અને ડૉક્ટરની સેવા, આ બંને એક સાથે મળે તો મનુષ્યનું જીવન બચે છે. આ સિવાય કોઈપણ પ્રકારના ઝાડફૂંક, તંત્રમંત્ર, ઓજાગુનીના ચક્કરમાં ફસાવું નહીં, કારણ કે ત્યાં જીવનું જોખમ બની રહે છે. તો મિત્રો, અમારી ચેનલ સ્નેક સેવર કેમ ગુપ્તાને આ સેવાનો વિડીયો ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરો. શેર કરવા જરૂરી છે, કારણ કે જે સમાજના અંદર અંધશ્રદ્ધા, જે અજ્ઞાનતા છે, નાબૂદ થાય અને બેજુબાન જીવો બચે, અને એ બેજુબાન જીવોથી આપણે અને પર્યાવરણ પણ બચી રહે. તો મિત્રો, સ્નેક સેવર કેમ ગુપ્તા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને મિત્રો શેર કરો. જય હિન્દ, વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. કમલેશભાઈ, તમારા ગામના અહીંયા આવું છું. હવે આ સાપને આઝાદ કરી દઈએ છીએ. પર્યાવરણમાં આઝાદ કરી રહ્યો છે, કારણ કે પર્યાવરણમાં સાપો છોડવા જરૂરી છે. સાપ એ પર્યાવરણનો મિત્ર કહેવામાં આવે છે અને પર્યાવરણ સાચવવા માટે આવા સાપ હોવા જરૂરી છે. તો મિત્રો, સાપને પર્યાવરણ છોડી દીધેલું છે, કારણ કે પોતાનું જીવન સારી રીતે સુરક્ષિત રીતે રહી શકે અને માનવ વસવાટથી દૂર રહે. જય હિન્દ, વંદે માતરમ. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો.